જય સ્વામિનારાયણ. આ એક ચોરસ અથેરી છે. આ વ્યક્તિ મહેનતી હશે, જોરદાર મહેનતી હશે. એના હાથ નીચે વ્યક્તિને કામ ન આવડે તો એની જોડે બેસી ને એને કામ શીખવાડી શકે, એટલો માસ્ટર વ્યક્તિ છે, જોરદાર. સાથે આ ગુરુની આંગળી છે અને આ સૂર્યની આંગળી છે. ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે, એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે. લાખ રૂપિયા લાખ અને કરોડની હિંમત કરે. સાથે આ બુધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એના કરતાં મોટી છે, એટલે સૂર્ય બુધનો રાજયોગ કહેવાય અને બિઝનેસમેનમાં માસ્ટર હશે. સાથે આ શનિની આંગળીનું ઢલાન સૂર્ય તરફ છે. આ એક નેગેટિવ નિશાની છે. શરૂઆતથી 35 વર્ષની ઉંમર સુધી આ વ્યક્તિને સંઘર્ષ રહે અને પછી એને સારું રહે, પણ 35 વર્ષની ઉંમર સુધી સંઘર્ષ રહે, આ રીતનું નિશાન હોય તો. સાથે આ અંગૂઠો હોય, અંગૂઠોનો પણ ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે. ઈચ્છાશક્તિ એ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે. જે ઈચ્છા કરે છે લોજિક સમજાવવામાં આ વ્યક્તિ માસ્ટર છે, જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જબરજસ્ત. સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને શનિ તરફ છે, એટલે આ વ્યક્તિ રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવા એના માટે વિચારે. સાન દાન ધન ભેદ એના માટે કોઈ પણ ટીકડમ અજમાવવા માટે તૈયાર છે. આ વ્યક્તિ સ્વાર્થી પણ હોઈ શકે છે અને કંજૂસ પણ હોઈ શકે છે. અને આ વ્યક્તિ છે ને કોઈ પણ ડિસિઝન લેતા 17 વખત વિચાર કરે, એમને એમ ડિસિઝન ન લે. આ હૃદયરેખાવાળા આ સારામાં સારી હૃદયરેખા છે. સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અને 6 ગ્રેન્ડ સુધી જઈ રહી છે. આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો કહેવાય. સાથે 20 વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે, જોઈન્ટ છે જીવનરેખાને, અને પછી આ વ્યક્તિ સ્વતંત્ર નિશ્વન રહેશે. અને આ રોજ સવારે ઉઠવાથી મને રાતે સુવે ને ત્યાં સુધી જ્ઞાન લેતો હોય અને એ જ્ઞાનના મદદથી કોઈ પણ આને કામ સોંપો, આ ઇન્ટેલિજન્ટ તરીકેથી કામ કરવાવાળો છે અને પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી રાખવાવાળો છે. અને આનું દિમાગ એટલું હોશિયાર હોય ને અને કોઈ પણ કામ સોંપો ને જબરજસ્ત રીતે કરતો હોય, જબરજસ્ત. અને પરિવારના હરેક સદસ્યને સાચવે. આ સારામાં સારી માઇન્ડ રેખા છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ ધન રેખા છે જે રાહુ ક્ષેત્રથી નીકળે છે અને છેક શનિ ગુરુની વચ્ચે જઈ રહી છે. અને બીજી અહીંયા 40 વર્ષની ઉંમરમાં થઈ રહી છે ને એ 56 વર્ષ સુધી છે, એટલે 40 થી 56માં ડબલ ધન રેખા છે. આ વ્યક્તિ અનેકો બિઝનેસમાંથી રૂપિયા કમાશે. સાથે આ ધન રેખા છેકતી છેક જઈ રહી છે, એમાં એક પણ રાહુ રેખાનો કટ નથી. ખાલી એક અહીંયા આવ્યો છે, આ લગ્ન કરશે ને એનો કચ્છો હશે, કેમ કે એ માઇન્ડ રેખાને જોઈન્ટ થઈ રહી છે અને આ ત્રિકોણ થઈ રહ્યું છે. આ લગ્નનો ખર્ચો આવશે એની છે. અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે, કેમકે શનિને ગુરુની વચ્ચે જઈ રહી છે. આ સારામાં સારા રાહુ ક્ષેત્ર, આ વ્યક્તિ છે ને અચાનક ધન લાભ કરશે, અચાનક આની પ્રગતિ થશે. સારામાં સારી ધનરેખા છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. અને 40 થી 56માં ડબલ ધનરેખા છે. અને એની અંદર અહીંયા આગળ આ પ્રોપર્ટી લેશે અને એમાં આ મલ્ટીપલ પ્રોપર્ટી થઈ રહી છે. આ પ્રોપર્ટી 44 વર્ષે મોટી પ્રોપર્ટી લેશે અને એમાં આ મલ્ટીપલ પ્રોપર્ટી થઈ રહી છે. આ એક સારામાં સારી વસ્તુ છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર. સાથે આ અનોખી જીવનરેખા છે અહીંયાથી નીકળી અને છેક ચંદ્ર પર્વત જઈ રહી છે અને એમાં એક ફાટો નીકળી રહ્યો છે. આ 4 ધામની યાત્રા કરે ને એની નિશાની છે. આ વ્યક્તિને આને મોક્ષની રેખા કહેવાય, કેમ કે છેક ચંદ્ર પર્વત જઈ રહી છે. આ એના જન્મસ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે, સારામાં સારો ચાલશે. બીજું ટ્રાવેલિંગ છે, ઓનલાઈન છે, અને આ વ્યક્તિના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે, પણ બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પીરિયડમાં આવશે. અને બીજું, આ વ્યક્તિને વર્તમાનમાં રહીને જ કામ કરવાનું, ભૂત અને ભવિષ્યનું વિચાર. જેટલું વર્તમાનમાં રહેશે ને એટલો ફાયદો, અને ભૂત ભવિષ્યનું વિચારશે ને તો એને ફાયદો નહીં થાય. અને આ જીવનરેખા સારામાં સારી છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ ગુરુનો પર્વત છે. આ ગુરુ પર્વતમાં સારામાં સારી વસ્તુ છે કે અહીંયાથી રેખા ઉપર જઈ રહી છે, આ ગુરુવલય થઈ રહ્યું છે, અને બીજો અહીંયાથી ગુરુવલય, આ ડબલ ગુરુવલયવાળો હાથ છે, સારામાં સારો. પણ અહીંયા આગળ ગુરુ પર્વત ઉપર ખાટો છે. આ એક નેગેટિવ નિશાની કહેવાય છે. ઓડિયો દ્વારા કઈ દીશી વસ્તુ કરશે તો એને ફાયદો થશે. અને જ્યારે ડબલ ગુરુવલય હોય ને, આ વ્યક્તિનું દિમાગ જોરદાર સાફ હોય, આ કોઈ મોટી પોસ્ટ મળી શકે છે. બીજું, આ કોઈ સંસ્થાની અંદર ટ્રસ્ટી પણ બની શકે છે અને આ ધર્મમાં નંબર 1 બને. પણ ગુરુ પર્વતની સાઈજ નાની છે, એટલે આ વ્યક્તિને પરિવારથી દૂર, પરિવાર એટલે મા બાપ કે પતિ પત્ની નહીં, બીજા સગા સંબંધી દૂર રહેવાનું થાય. અને આ ઓડિયો દ્વારા કહી દઈશ, જે ગુરુ પર્વત ઉપર ખાડો છે, આ એક નેગેટિવ કહેવાય છે.
બીજું આ શનિ પર્વત છે, પણ આ શનિ પર્વત ફૂલેલો છે, આ પણ નેગેટિવ કહેવાય છે. ઓડિયો દ્વારા કઈ દીધી વસ્તુ કરશે તો એને ફાયદો થશે, કેમ કે જો આ બધો ભાગ ફૂલેલો છે, આ એક નેગેટિવ નિશાની કહેવાય છે. ઓડિયો દ્વારા કહી દઈશ એ વસ્તુ કરશે તો એને ફાયદો. સાથે આ સૂર્ય પર્વત છે, સૂર્ય પર્વત સારામાં સારા સૂર્ય પર્વત ઉપર જો આ સૂર્યરેખા છે, બીજી એક અહીંયાથી એક રેખા આમ જઈ રહી છે, અને અહીંયા આગળ આ રીતનું થઈ રહ્યું છે, આ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે. આ છે ને નામ અને પ્રતિષ્ઠામાં ફાયદો કરે, આ એની નામ ના થાય ને એની નિશાની છે સારામાં સારી. બીજું આ સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે, એટલે લાખ રૂપિયા લાખ અને કરોડની મહેનત કરશે. સાથે અહીંયા આગળ આ ત્રિકોણ થઈ રહ્યું છે, જે ઈચ્છા કરશે ને 100% પૂરી થશે, શૂન્યમાંથી સર્જન થશે. જ્યારે ત્રિકોણ હોય જે ઈચ્છા કરે 100%, એક રૂપિયો પણ ના હોય ને તો પણ આ વ્યક્તિ કરોડપતિ બની શકે છે, પણ મહેનતના આધારે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ વિદ્યા રેખા છે, જેમ જેમ ઉંમર વધશે ને એમાં એમ આ વ્યક્તિનું નોલેજ વધશે, આ વ્યક્તિને પૂછવા માટે લોકો આવશે, કંઈ પણ કામ કરો ને તો આની સલાહ લેશે અને આ સલાહ દેશે સારામાં સારો. સૂર્ય પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી. બુધ પર્વત એ જોરદાર છે, બુધ પર્વત ઉપર એક પણ રેખા નથી, એટલે આ વ્યક્તિ રિક્સ લેવા રહ્યો છે. લાખ રૂપિયા તો લાખ અને કરોડની રિક્સ લેશે. અને આ લગ્ન રેખા છે અને આ સંતાન યોગ છે, અને આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ હશે અને જૂઠ જરી નહીં ગમે. આની પર્સનાલિટી જોરદાર હશે, સામેવાળા ઉપર આનો પ્રભાવ જોરદાર પડતો હશે, અને આ વ્યક્તિ એટલો બધો જોરદાર હોશિયાર હશે ને, અને કોઈ પણ કામ તો પણ ઇન્ટેલિજન્ટ રીતે કામ કરી આપે. આ સારામાં સારો બુધ પર્વત છે. સાથે આ અંદરૂણી મંગળ છે અને આ બહારનો મંગળ છે. અંદરૂણી મંગળ સારી ગુજરાત માસિક ગુજરાત સારામાં સારી છે. આ પોસ્ટ પર્સન છે, આ ક્રિકેટ વોલીબોલ અને આ બધું જે ગેમો હોય ને એની અંદર આ વ્યક્તિ માસ્ટર હશે, જોરદાર રમવામાં, કેમ કે ફૂલેલ ધડા જેવો છે. અને બહારનો મંગળ સેજ નહીં જેટલો મધ્યમ છે, એટલે સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે, જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાતો નહીં કરે, પછી એની જોડે વાત કરશે. પણ પોતા ઉપર કોઈ પણ પરેશાની આવીએ ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે. સાથે આ શુક્રનો પર્વત છે, શુક્ર પર્વત ઉપર આ લેક્ઝરી રેખા છે, આ સારામાં સારી લેક્ઝરી રેખા છે. આ વ્યક્તિને લક્ષ્મીપતિ યોગ કહેવાય, અને શુક્ર પર્વત ફૂલેલો છે ધડા જેવો. સાથે આ શેરબજારની રેખા છે, પણ આ લોંગ ટર્મની છે, શોર્ટ ટર્મની નથી. આ લોંગ ટર્મમાં કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરશે ને, કે SIP કે ગમે એ ભરે, એમાં એને ફાયદો થશે. અને જ્યારે શુક્ર પર લેક્ઝરી રેખા હોય ને એને લક્ષ્મીપતિ યોગ કહેવાય, સારામાં સારો. અને આ વ્યક્તિ બ્રાન્ડવાળી વસ્તુ પહેરશે, બ્રાન્ડ સિવાય કોઈ નહીં પહેરે. આ સારામાં સારો શુક્ર પર્વત છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર. સાથે આ ચંદ્ર પર્વત, ચંદ્ર પર્વત તો એવરગ્રીન છે, કે ફૂલેલો દડા જેવો છે, સારામાં સારો. સાથે આ ચંદ્ર પર્વત આગળ આ જો અહીંયા આગળ આ વિદેશ રેખા છે, આછું થઈ રહ્યું છે લીટીઓ. આ સિક્સેનની નિશાની છે, આ વ્યક્તિને પૂર્વ આભાસ થતો હશે, સમય પહેલાંની ખબર પડતી, તેજાબો કહેવાય. અને બીજું આ કલ્પનાશીલ જોરદાર હશે, જે પણ કલ્પના કરે એની પદસ કરવાનો છે, અને વિદેશ જવાના મોકા મળશે, ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે. સાથે આ વ્યક્તિને કહેવાનો મતલબ, આ વ્યક્તિ છે ને બાર્ગેનિંગ કરવામાં જબરજસ્ત માસ્ટર હશે, અને કોઈ પણ પ્રોડક્ટ 1000ની ખરીદવી, 1000 રૂપિયાની કોઈ કીધી હોય ને પ્રોડક્ટ, એને 500-700 કેમ ખરીદવી, એમ બાર્ગેનિંગ બહુ કરશે, અને બાર્ગેનિંગ કરીને આ વ્યક્તિ ખરીદવામાં માસ્ટર હશે, જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી. અને આને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે, અને આ કલ્પના છે જોરદાર છે, જે પણ કલ્પના કરશે એને પદસ કરવા. સાથે આ સંગીત પ્રેમી હશે અને સંગીત બહુ ગમતું હશે. આ સારામાં સારો ચંદ્ર પર્વત છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે અહીંયાથી એક રેખા નીકળી અને એ સૂર્ય તરફ જઈ રહી છે. આ સારામાં સારી નિશાની છે, એકદમ પટલી છે, અહીંયાથી નીકળીને આમ ટચ થઈ રહી છે, અને છેક સૂર્ય પર્વત જઈ રહી છે. આ સારામાં સારી નિશાની છે, આ વ્યક્તિને કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે, કારણ કે આ છેક ઉપર સુધી જઈ રહી છે, કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે. બીજું આ એના કહેવાનો મતલબ, અને ગવર્મેન્ટ જોબ છે, સરકારી નોકરી છે, કા ઉચ્ચ પોસ્ટ મળી શકે છે, અને કમ્ફર્ટેબલ ઇન્કમ. પણ આ વ્યક્તિને શરૂઆતી જીવનમાં સંઘર્ષ રહેશે, અને પછી સારામાં સારું રહેશે. અને આ વ્યક્તિ નામ પ્રતિષ્ઠા અને આનો ફોકસ જોરદાર હશે. આ સારામાં સારી સૂર્યરેખા છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. ગુરુ શનિ આ બેનું કરવાનું છે, ઓડિયો દ્વારા કીધી છે વસ્તુ કરશે તો એને ફાયદો થશે. સાથે આ સૂર્ય, બુધ, ચંદ્ર, મંગળ, આ ચંદ્ર, આ શુક્ર, આ મંગળ, આ બિઝનેસમેનના પોળવા છે, આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે,
આવો હાથ જોયો એવો કોઈને હાથ હોય, એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય સ્વામિનારાયણ.